શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય છ શ્લોક સંખ્યા ચાર. પ્રબુદ્ધ કર્મા દેવેન ત્રય વિંશતિ કગણ પ્રેરિત જનત સ્વામી માત્રાભી અધિ પુરુષમ. શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. પ્રબુદ્ધ જાગ્રત, કર્મા કર્મો, દેવેન પરમાત્માની ઈચ્છાથી, ત્રય વિંશતિ ક 23 મૂળ તત્વોથી, ગણ સમૂહ સંયોજન, પ્રેરિત થી પ્રેરાઈને, અજનયત પ્રકટ કર્યા, સ્વાભી પોતાનાથી, માત્રાભી પૂર્ણાવતારથી, અધિપુરુષમ વિશ્વવ્યાપી વિરાટ રૂપ, વિશ્વરૂપ. અનુવાદ. પરમેશ્વરની ઈચ્છાથી 23 મુખ્ય તત્વો કાર્યરત બન્યા ત્યારે ભગવાનના વિશ્વવ્યાપી વિરાટ રૂપ અથવા વિશ્વરૂપનો આવિર્ભાવ થયો. ભાવાર્થ. ભગવાનનું વિરાટ કાય વિશ્વવ્યાપી રૂપ, જે વિરાટ રૂપ કે જે વિશ્વરૂપ કહેવાય છે અને જેને નિરાકારવાદીઓ ખૂબ પ્રશંસા કરે છે, તે ભગવાનનું શાશ્વતરૂપ નથી. ભૌતિક સર્જનના ઘટકોનું રૂપ વ્યક્ત થયા પછી ભગવાનની મહેચ્છાથી તેનું પ્રગટીકરણ થાય છે. નિરાકારવાદીઓને ખાતરી કરાવવા કે તે પોતે જ આદિપુરુષ પૂર્ણપ્રથમ ભગવાન છે, અર્જુન આગળ શ્રીકૃષ્ણએ આ વિરાટ રૂપ કે વિશ્વરૂપ પ્રદર્શિત કર્યું હતું. શ્રીકૃષ્ણએ વિરાટ રૂપ પ્રદર્શિત કર્યું હતું એનો અર્થ એવો નથી કે વિરાટ રૂપ જે પ્રગટ થયું એ રૂપ જ શ્રીકૃષ્ણ હતા. આથી વિરાટ રૂપ દિવ્ય વ્યોમમાં પ્રદર્શિત થનાર ભગવાનનું શાશ્વત રૂપ નથી, તે તો ભગવાનનું ભૌતિક રૂપે પ્રગટીકરણ છે. મંદિરમાંના અર્ચા વિગ્રહ અથવા પૂજન કરવા માટેનું દેવનું રૂપ પણ આ જ પ્રકારના નવા ભક્તો માટેનું પ્રગટીકરણ છે. પરંતુ ભૌતિક સ્પર્શ થયેલો હોવા છતાં ભગવાનમાં વિરાટ અને અર્ચા જેવા બધા જ રૂપ ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત રૂપથી ભિન્ન નથી. ઓમ અજ્ઞાન તિમિરાંધ જ્ઞાનંજન સલાહ ગયા ચક્ષુરુન્મીલિતમ એન તસ્મે શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ એન ભૂતલે સ્વયં રૂપ કદામયમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રી ઉત્પદકમલમ શ્રી ગુરુન વૈ શ્રીવાસ શ્રીરૂપમ સાગ્ર જાતમ સગણ રઘુનાથાનિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ. શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંતર રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાંછાકલ્પદ્રુવ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. તો શ્રીમદ ભાગવતમના ક્લાસમાં નિત્ય નવીન આસ્વાદન કરવા માટે આપ સૌનું સ્વાગત છે. આપણે બધા અહીંયા નિત્ય પ્રભાતમાં બ્રહ્મ મુહૂર્તમાં આપણે નિત્ય ભગવાનનું આસ્વાદન કરી રહ્યા છીએ. અહીંયા તો આપણે 4 વાગે ઉઠીએ છીએ ને, જો આસ્વાદન નહીં મળે તો કોઈ ઉઠે? તો અહીંયા નિત્ય આસ્વાદન આપણે કરવા આપણે ભગવાન આપે છે. સવારમાં કોણ ઉઠે 4 વાગે? પણ ભાગ્યશાળી જે ભગવાનના ભક્તો હોય એ ઉઠી જાય છે સવારે અને ભગવાનની કથાનું શ્રવણ કરે છે. તો આ શ્રીમદ ભાગવતમનો 6ઠો સ્કંદ અને ત્રીજો સ્કંદ 6ઠોથી આપણે આવી ગયા. અને એમાં મારે જે બીજો શ્લોક છે એમાં મારે 5 મિનિટ થોડી ચર્ચા કરવી છે કે એમાં એ બીજા શ્લોકમાં ભગવાન કહે છે, સર્વશક્તિમાન પરમેશ્વરે ત્યાર પછી પોતાની બહિરંગ શક્તિ કાલીદેવી, જે એકલી જ ભિન્ન ભિન્ન બધા તત્વોનું સંયોજન કરે છે, તેની સાથે એક જ સમયે 23 તત્વમાં પ્રવેશ કર્યો. તો અહીંયા ભગવાન બહિરંગ શક્તિ કોણ છે? કાલીદેવી.
કાલકા જે મહાકાલી માતા કહે છે ને એ, તો ભગવાને એને બૈરક શક્તિ બનાવી છે. બરાબર, શા માટે બનાવ્યું છે? તો એક ભાગવત શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે કે રાજા ભરત, આપણે રાજા ભરતની સ્ટોરી જાણીએ છીએ બધા. તો જે રાજા ભરત મહાન રાજા હતા, પણ એણે પછી એણે ભગવાનના ભક્તિ માટે એણે રાજનો ત્યાગ કરી દીધો અને એ ગયા ભગવાનની ભક્તિ માટે જંગલમાં. બરાબર, તો ત્યાં ભગવાનની ભક્તિ કરે છે અને ત્યાં એને આપણે જોઈએ છીએ કે ભાઈ ભક્તિ કરતાં કરતાં એક હરણના બચ્ચામાં એને આસક્તિ થઈ જાય છે. તો હરણના બચ્ચામાં આસક્તિ થવાથી એને અંત સમય ભગવાન યાદ, ભગવાન નથી યાદ આવતા અને હરણનું બચ્ચું યાદ આવે છે. પણ ભગવાન એટલા દયાળુ છે કે પોતાના ભક્તને એ જવા નથી દેતા. તો હરણના બચ્ચામાં એને આસક્તિ થવાથી એને બીજું શરીર હરણનું મળે છે. તો હરણનું શરીર મળે છે ને ત્યારે એને યાદ હોય છે કે ભાઈ આગલા જન્મમાં મેં આ ભૂલ કરેલી કે હું હરણના બચ્ચામાં આસક્ત થઈ ગયેલો. તો આ ભગવાનની સ્પેશિયલ કૃપા છે. આ આપણે જે આ જે ભૌતિક ભૌતિકતાવાદી લોકો જે છે એ ભૌતિક વિષયમાં આનંદ લે છે જેનો કોઈ અર્થ નથી. પણ આધ્યાત્મિક વિષય એવો છે કે જે હંમેશા આપણી સાથે બીજા શરીરમાં પણ આવે છે. એ અહીંયા સાબિત થાય છે કે રાજા ભરતને હરણમાં આસક્તિ થઈ ગઈ, પણ ભગવાને એના બીજા જન્મમાં એને યાદ અપાવ્યું કે તું મારો ભક્ત હતો. તો આ જે આધ્યાત્મિક જ્ઞાન આપણે જે અત્યારે લઈ રહ્યા છીએ ને એ ક્યારેય વેસ્ટ નથી થતું, એ બીજા જન્મમાં આપણી સાથે આવે છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે ભૌતિક કાર્યો તો બધા આપણે અહીંયા પૂરા થઈ જાય. આજે ઇતિહાસના પાનામાં આપણે જોઈએ છીએ કેટલા રાજાઓ થઈ ગયા બધા. બરાબર, કેટલા બધા મોટા મોટા નેતાઓ થઈ ગયા. આજે કોઈ બધા પત્તાના પાના પર બધા ગયા, નીકળી ગયા. પણ ભગવાનના જે ભક્તો જે છે ને એની કીર્તિ હંમેશા ગવાય. જ્યાં સુધી બ્રહ્માંડનું અસ્તિત્વ હોય ત્યાં સુધી ભગવાનના જે ભક્તો છે એની કીર્તિ ગવાયા કરે છે. તો રાજા ભરત આ રીતે હરણના બચ્ચામાં આસક્ત થવાથી બીજા બોડીમાં હરણ બન્યા, ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભાઈ હું આ હરણના ચિંતન કરતો હતો એટલે મને હરણનું શરીર મળ્યું મારું, એટલે હવે મારે કોઈમાં આસક્તિ નથી રાખવી. પછી ભગવાન એને પાછા બીજો જન્મ આપે છે. ત્યારે ભગવાન, ત્યારે રાજા ભરત જડ ભરત તરીકે ઓળખાય છે. જડ એટલે આપણે કહીએ આ તો હાવ જડ છે યાર, કંઈ સાંભળતો જ નથી, કંઈ સમજતો જ નથી, જડ. તો એકચ્યુઅલી ખરેખર આ તમારે ભગવાનને સમજવા માટે છે ને ભૌતિક કાર્યમાં જડ થઈ જવું પડશે તમારે. લોકો તમને બહુ ફસાવશે બધે કે આમ કરી નાખને ભાઈ મજા પૈસા મળશે, આમ કરી નાખને તારું નામ વધી જશે. પણ તમે જો એ બાબતમાં જડ થઈ જશો ને તો ભક્તિ મજા આવશે તમને. પણ તમે આપણે એ લોકોની બાબતમાં દોરવાઈ જશો એ લોકોની સાથે. ચાલો 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 આપણે લાગી જઈએ તો ગયા કામથી. તો પછી તમને આવી સ્ટોરી નહીં સાંભળવા મળે ભગવાનની કથા. એટલે રાજા ભરત જેવું જડ, શા માટે જડ ભરત કીધું? કેમ કે જડ એટલા માટે કે પછી કોઈ બીજા વિષયનું ચિંતન જ નહીં, ખાલી ભગવાનનું. એટલે આપણે આ ભૌતિક કાર્યમાંથી થોડું થોડું જડ બનાવવાની કોશિશ કરવી પડશે આપણે, કે જે આપણને લાગે કે આમાં કંઈ બહુ ફાયદો નથી, ભગવાનનું નામ નથી આવતું, ભગવાનનું ભજન નથી થતું, તો એમાં જડ બની જવાનું. એટલે આપણે ખરેખર બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા કાલીદેવી જે છે એને ભગવાનની બહિરંગ શક્તિનું શા માટે ઉપાધિ આપી એ સ્ટોરી અહીંયા છે કે હવે એ જડ બની ગયા. તો એના જે ફેમિલીના માણસો છે, બરાબર, એણે ખેતરના કામમાં લગાવી દીધો કે ભાઈ તું ચકલા ઉડાડે કરજે, ખેતરમાં ચકલે આવે કે આ કોઈ આવે એને ઉડાડે કરજે. પણ એ લોકોને ખબર નથી કે આ કોણ કેટલો મહાન ભગવાનનો ભક્ત છે, ભગવત ભક્ત છે. તો એ ત્યાં ખેતરમાં બધા ચકલી ઉડાવે છે ને આ ઉડાવે છે, એવામાં કાલીના ભક્ત આવ્યા બધા. કાલીના ભક્ત કાલીના કાલી મહાકાલી માટે બલિ લેવા માટે પશુ લેવા શોધતા હતા લોકો, કે ભાઈ અમારે મહાકાલીને પશુ એક નરબલી નરનું બલિદાન અમે આપવું છે પશુ. તો એ લોકો એવો વ્યક્તિ શોધતા હતા કે જે હુષ્ટ પુષ્ટ હોય, ફાઇન હોય, પતલો નહીં, બહુ સારો હોય મજાનો. તો આ જે ભદ્રકાળી આજે જે મહાકાળી જે છે એના બધા અનુચરો જે છે એ શોધતા હતા કે ક્યાંય કોઈ મળી જાય. તો એ રીતે શોધતા શોધતા અહીંયા આવે છે અને પછી આ રાજા ભરતને જોઈએ છે. રાજા ભરત એટલા મસ્ત, એનું શરીર હતું ફાઇન, એકદમ ભગવાનના ભક્ત હતા, ઉષ્ટ પુષ્ટ શરીર હતું. અને આ લોકોએ જોયું કે ભાઈ આ વ્યક્તિ મહાકાળીને બલિ માટે યોગ્ય છે, તો એને પકડી જાય છે. ત્રણ ચાર જણા મળીને એને પકડી જાય છે અને એને પછી લઈ જાય છે ત્યાં મંદિરે. અને મંદિરમાં એને બલિ ચડાવતા પહેલાં એને બધી વિધિ કરે છે, એને નવરાવે ધોરાવે, બહુ ફર્સ્ટ ક્લાસ એકદમ એને ચોખ્ખો કરે છે. અને એને પછી જ્યારે મહાકાળીની સમક્ષ લઈ જવામાં આવે છે ને, ત્યારે મહાકાળીની સમક્ષ એને જ્યારે એના પર પેલું
ખરડ ખરડ કે ખંજર ખંજર કે પેલું દારિયું જેવું ખડક ખડક. તો જ્યારે ખડક એના માથા પર મારવા જાય છે ને, તો એ મહાકાળી તરત જ પ્રગટ થાય છે મૂર્તિમાંથી, અને એના જે અનુચરો છે ને એના બધાના ડોકા કાપી નાખે છે. વિચાર કરો, મહાકાળી કોના કાપી નાખે ડોકા? એના પોતાના ભક્તોના, જે એના અનુચરો છે એના. તો કેમ કાપી નાખે છે? કારણ કે ભગવત ભક્તને કોઈ કંઈ કરી જ નહીં શકે. આટલું ભગવત ભક્તનું પ્રતિષ્ઠા, ભગવત ભક્તો કંઈ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તો કેટલા લોકો મહાકાળીને પૂજે છે, હજારો લાખો લોકો ભારતમાં, પણ કોઈને મહાકાળીનું રિયલ ખબર નથી કે મહાકાળી કોણથી પ્રસન્ન થશે? વિષ્ણુના ભક્તથી પ્રસન્ન થશે. લોકો બંગાળમાં, બંગાળમાં જે મહાકાળી માતા છે એને માંસ અર્પણ કરે છે. તો શું મહાકાળી માતા માંસ ખાય છે? ના, મહાકાળી માતા એટલે ભૂત પ્રેત જેના પિસ્સા જે બધા એ ખાય, મહાકાળી નહીં ખાય. તો કહેવાનો તાત્પર્ય છે કે એક દેવી જે છે જેને બહિરંગ શક્તિ ભગવાને બનાવી છે, એ બહિરંગ શક્તિ પણ વિષ્ણુ ભક્તનું રક્ષણ કરે છે, એ સમજવું જોઈએ આપણે. તો આપણે કેટલા ભાગ્યશાળી છે વિચાર કરો કે આપણે વિષ્ણુના શરણે છે, ભગવાનના શરણે છે આપણે, આપણું કેટલું ભાગ્ય છે. તો એટલા માટે મેં આ સ્ટોરી કરી કે એ કાલી, આજે ભારતમાં બધા લોકો કાલીને માને છે, પણ બીજા બધા તમોગુણી કાર્ય માટે. ભીષણ સ્વરૂપ છે મહાકાળીનું, આ ભીષણ સ્વરૂપ, પણ લોકો એને તમોગુણમાં યુઝ કરે છે. કાલી ચૌદશ આવે કે કાળકા માતાની પૂજા કરવાની ભૂત પ્રેત ભગાવવા માટે. પણ કાલી એકચ્યુઅલી જો તમે કે કેટલા મહાન ભક્ત છે ભગવાનના, તો ભગવાને એને બહિરંગ શક્તિ બનાવી છે. તો આ રીતે લોકો અજાણ છે અને લોકોને ખ્યાલ નથી. દેવતાઓ બી, જે દેવતાઓ જે છે એ કોના બિહાફમાં કાર્ય કરે છે એ પણ લોકોને ખ્યાલ નથી. તો આ રીતે મારે આ સ્ટોરી કરી હતી કે ભા મહાકાળી માતા જે છે એ બી ભગવાનના શુદ્ધ ભક્ત છે, એટલે એને આ ભગવાન એક શક્તિ, ભગવાને એની શક્તિ બનાવી છે આ, અને હંમેશા એ વિષ્ણુ ભક્તોનું રક્ષણ કરે છે. એના પોતાના અનુયાયીને મારી નાખે વિચાર કરો તો કોણ એવો મૂર્ખ હોય કે જે ભક્ત બને એનો, પણ લોકોને ખ્યાલ નથી. તો વિષ્ણુ ભક્તિ એટલી બધી અદ્ભુત છે, એટલી દિવ્ય છે. હવે અહીંયા આપણે જોઈએ કે વિશ્વનું સર્જન ચાલી રહ્યું છે. આગળ બી પાછો એક અધ્યાય આવ્યો, સર્જનવાળો આગળ અધ્યાય ગયો. તો આ ભક્તિ જે લોકો કરે ને એને ખબર, એને એ લોકોને ખબર નથી જે જે ગુરુજી છે પરંપરામાં નથી. ઘણા લોકો ભક્તિ કરે છે એની રીતે કે કોઈ કોઈ કહેવાતા ગુરુના માર્ગદર્શન હેઠળ કે કોઈ બાબા બામીના માર્ગદર્શન હેઠળ, પણ ભક્તિમાં આવું આવે એ લોકોને કોઈને ખબર નથી કે ભાઈ ભક્તિમાં આ બ્રહ્માંડનું સર્જન થાય, બ્રહ્માંડનો પ્રલય થાય, બ્રહ્માંડનું બધા તત્વો બને. આવી ચર્ચા આપણે જોઈએ છીએ કોઈ ભક્ત કરતા હોય આજુબાજુ, આપણી આજુબાજુ ઘણા લોકો ભક્તિ કરતા હોય, પણ આપણે કોઈ દી એ લોકો પાસે આવી ચર્ચા નથી સાંભળતા કે ભાઈ ભગવાન સર્જન કરે કે ભગવાન તત્વો બનાવે, પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ. તો આ નથી ખબર લોકોને, પણ આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે બધા ભક્તિના. એટલે તો આ ભાગવતમની શરૂઆત ત્યાં ચાલ્યું છે. પહેલાં બી આગળ સર્જનની વાત હતી, પાછું અહીંયા વિશ્વરૂપનું સર્જન આવ્યું. શ્રીમદ ભાગવતમના બીજા સ્કંદમાં બી ગયું આપણે, એમાં પુરુષ સૂક્તનું વર્ણન આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા વિરાટ રૂપ 10મા અધ્યાયમાં ભગવાન અર્જુને એટલું બધું અદ્ભુત જ્ઞાન બતાવે છે 10મા અધ્યાયમાં કે હું જ સૂર્ય છું, હું જ ચંદ્ર છું, હું જ બ્રહ્મા છું, હું જ વિષ્ણુ છું, હું જ ગંગા છું, બધું એટલું બધું અદ્ભુત ભગવાન સમજાય 10મા અધ્યાયમાં પરમેશ્વરનું ઐશ્વર્ય. ત્યારે પછી ભગવાન 11મા અધ્યાયમાં વિરાટ રૂપ વિશ્વરૂપ દર્શન બતાવે છે. તો આ જ વિશ્વરૂપ દર્શન જે છે એમાં ત્યાં ભાઈ ભગવાન સમજાવે છે કે કેવી રીતે આજે બ્રહ્માંડનું સર્જન થાય છે, કેવી રીતે ભગવાન ત્યાં છે. આખું વિરાટ રૂપનું દર્શન છે અંદર વિશ્વરૂપનું. તો આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ કે આ તત્વ છે. એટલે ભગવાન કહે છે કે મને જે તત્વથી જાણશે ને એ પકડી રાખશે. તો આ બધી ફિલોસોફી છે, આ તત્વ એને આપણે જાણવાથી શું થાય કે આપણને ભગવાનમાં વધારે આનંદ આવે, રસ આવે કે હવે શું થશે, ભગવાનને કેવી રીતે સમજવા. તો આ ફિલોસોફી છે. અહીંયા આ જે શ્લોક છે એમાં કહે છે કે પરમેશ્વરની ઈચ્છાથી 23 મુખ્ય તત્વો કાર્યરત બન્યા. પરમેશ્વરની ઈચ્છા એટલે ઘણા લોકો જે, પરમેશ્વર એટલે પરમાત્મા બરાબર, તો ઘણા લોકો બી પરમાત્માને જાણે છે પણ પરમાત્મા આ કાર્ય કરે છે ને એ નથી ખ્યાલ લોકોને. પરમેશ્વર એટલે પરમ ઈશ્વર, ઈશ્વર બહુ બધા છે, આપણે બી ઈશ્વર છીએ. પ્રભુપાદ લખે છે કે ભારતમાં આપણે બી ઈશ્વર છે, પણ આપણા ફેમિલી પૂરતા, કોઈ સમાજ પૂરતા, કોઈ દેશ પૂરતા કે આ તમારો ભગવાન છે ભાઈ બરાબર, પણ પરમ ભગવાન ઈશ્વરને પરમ ઈશ્વર. તો પરમેશ્વર, પરમેશ્વરની ઈચ્છાથી આ જે તત્વો જે છે ને એ કાર્યરત બને છે. હવે માની લો કે ભાઈ એક ઉદાહરણ આપે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે,
તત્વો બધા એટલે જે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, આ બધા તત્વો છે બરાબર. પણ એક્ટિવ ક્યારે થાય? કે જ્યારે ભગવાનની ઈચ્છા હોય તો જ. એટલે આ ભગવાનના જે કાર્યો છે ને એ બહુ દિવ્ય કાર્યો છે. ભગવાનની ઈચ્છા થાય તો જ એ કાર્ય બધા જે તત્વો છે એક્ટિવ થાય, નહીં તો એ સાયલન્ટ રહે. કે જે આપણી સામે જેમ કે મૃત શરીર છે એમ, એની અંદર આત્મા નથી, એ સાયલન્ટ છે. આત્મા જ્યાં સુધી નહીં પ્રવેશ કરે ત્યાં સુધી એ એક્ટિવ નહીં થાય. એવી જ રીતે અહીંયા જે 23 તત્વો જે છે એ એમાં ભગવાનની ઈચ્છાથી એ કાર્યરત થાય છે. તો આ જે બધી છે ને આ બધા દિવ્ય કાર્યો છે. આ હંમેશા આપણે ભગવાનના જે ભક્તો હોય એના સંગમાં જ આ બધું જાણી શકીએ. આપણે જોઈએ છે કે જ્યારે મહાભારતમાં સ્ટોરી આવે છે કે જ્યારે ભીષ્મ પિતામાં જ્યારે કોઈ વંશમાં કોઈ હોતું નથી કુરુ, તો સત્યવતી માતા વ્યાસદેવને બોલાવે છે. ને વ્યાસદેવને, વ્યાસદેવ બી ભગવાનના શુદ્ધ ભક્ત છે. એ વ્યાસદેવ આવે છે અને કહે છે કે ભાઈ આપણે ત્યાં અત્યારે કોઈ સંતાન જ નથી કોઈ જે વંશને આગળ વધારે, તો કે તારે આ કાર્ય કરવાનું છે. તો વ્યાસદેવ આવે છે તો કે સારું, તો કે તમારે આપણે ત્રણે ત્રણ પત્ની અંબિકા, અંબા અને અંબાલિકાને બોલાવો. તો વ્યાસદેવ ખાલી એ ત્રણે ત્રણ પર દ્રષ્ટિ કરે છે ને એને પુત્ર થાય છે. તો આ બધું છે, આ બધું પોસિબલ છે. કોઈ અત્યારે આપણે કોઈને કહેતો નહીં માને, પણ વ્યાસદેવ પાસે એવી શક્તિ હતી કે ખાલી એ દ્રષ્ટિ કરે ને તો થાય. તો વ્યાસદેવ તો ભગવાનના અવતાર છે, તો જો એની ખાલી શક્તિથી પુત્ર ઉત્પન્ન થઈ ગયા વિદુર, પછી ધૃતરાષ્ટ્ર અને બીજા ત્રણ બીજા કોણ રાજા પાંડવ. તો એની ખાલી શક્તિથી એ ત્રણે ત્રણને ગર્ભ થઈ રહી ગયો. તો આ ત્યારે બી હતું ને, આ ભગવાનની શક્તિ જે છે એ બહુ અદ્ભુત છે. આ તો ભગવાનના સત્યાવીસ અવતાર આવું કરી શકતા હોય, તો ભગવાન ખાલી દ્રષ્ટિપાત કરે ને એટલે બધું કાર્યરત થાય. કહેવાનો મતલબ છે કે ભગવાનની મહેચ્છાથી, ભગવાનની ઈચ્છા નહીં હોય ને ત્યાં સુધી કોઈ કાર્ય નહીં થાય, ગમે તે કાર્ય, ભૌતિક કે આધ્યાત્મિક. તમે ગમે એટલી મહેનત કરો, તમે ગમે એટલા પ્લાન બનાવો, ગમે એટલી યોજના બનાવો, પણ ઈચ્છા ભગવાનની છે તો જ થશે. તો આ જે તત્વો જે છે એ ત્યારે કાર્ય થયા. બુદ્ધિ છે આપણી પાસે, બુદ્ધિ બહુ છે, પણ ભગવાનની ઈચ્છા નહીં હોય ને તો તમે બુદ્ધિને નહીં યુઝ કરી શકો. કેટલા લોકો ગાંડા હોય છે, પાગલ, એની પાસે બુદ્ધિ, મન તો છે જ, બ્રેન તો છે જ, પણ નથી એ કામ કરી શકતું. ભગવાનની ઈચ્છા હોય ને તો જ આ તમારા તત્વ કાર્યરત બની શકે. ત્યારે ભગવાનના વિશ્વવ્યાપી વિરાટ રૂપ અથવા વિશ્વરૂપનો આવિર્ભાવ થયો. હવે ભગવાન તો છે જ, પણ ભગવાનની ઈચ્છા થઈ ત્યારે વિરાટ રૂપ થયું. એવું નથી કે પહેલાં વિરાટ રૂપ હતું અને પછી ભગવાન આવ્યા. ભગવાનનું વિરાટ કાય વિશ્વવ્યાપી રૂપ, જે વિરાટ રૂપ કે વિશ્વરૂપ કહેવાય છે અને જેની નિરાકારવાદીઓ ખૂબ પ્રશંસા કરે છે, તે ભગવાનનું શાશ્વત રૂપ નથી. હવે આજે ભગવાનનું વિશ્વરૂપ છે કે વિરાટ રૂપ છે એ શાશ્વત નથી. કેમ? ભૂતવા ભૂતવા પ્રલય તે. ભગવદ્ ગીતામાં શ્લોક છે, ગામા વિશે છે ભૂતાની ધાર્યમ યમ યોજસા ભૂતવા ભૂતવા પ્રલય તે. આજે પ્રગટ જે આજે બ્રહ્માંડ જે છે એ વારંવાર સર્જન થાય છે ને વિનાશ થાય છે. એટલે એ શું કીધું કે આ જે વિરાટ રૂપ છે એ શાશ્વત નથી. જ્યારે પ્રલય થાય, આંશિક પ્રલય થાય, મહાપ્રલય થાય, તો આ બ્રહ્માંડ જે છે બધા એનું નાશ થાય, પાછું સર્જન થાય. એટલે આ વિરાટ રૂપ જે છે એ શાશ્વત નથી. તો અંદર એ પુરુષ સુક્તનું વર્ણન છે એમાં બહુ ફાઇન સમજાવ્યું છે કે ભગવાનનું વિરાટ રૂપનું બી ચિંતન કેવી રીતે કરે નિરાકરણવાદીઓ. તો વાદળા જે છે એ ભગવાનના વાળ છે, કેસ, પછી સમુદ્ર, આ બધા જે ભગવાનના વીર્ય છે, પર્વતો એ ભગવાનના હાડકાં છે, પછી બધા વૃક્ષો એ ભગવાનના હાથના વાળ છે. બહુ સુંદર વર્ણન છે અંદર. તો આ ભગવાનનું વિરાટ રૂપ છે, તો પણ એ વિરાટ રૂપ શાશ્વત નથી. ભૌતિક સર્જનના ઘટકોનું રૂપ વ્યક્ત થયા પછી ભગવાનની મહેચ્છાથી તેનું પ્રગટીકરણ થાય છે. એટલે પછી ભગવાન દ્રષ્ટિપાત કરે ત્યારે જ એ બધું પ્રગટ થાય છે. નિરાકારવાદીઓને ખાતરી કરાવવા કે પોતે જ આદિ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે બરાબર, અર્જુન આગળ શ્રીકૃષ્ણએ આ વિરાટ રૂપ કે વિશ્વરૂપ પ્રદર્શિત કર્યું હતું. શ્રીકૃષ્ણએ એ વિરાટ રૂપ પ્રદર્શિત કર્યું હતું એનો અર્થ એવો નથી કે વિરાટ રૂપ કે જે પ્રગટ થયું એ રૂપ જ શ્રીકૃષ્ણ હતા. હવે આપણે જોઈએ છે કે ભાઈ જ્યારે ભગવાન અર્જુનની સામે વિશ્વરૂપ બતાવે છે બરાબર, તો વિશ્વરૂપ ભગવાન નથી જાતે, પણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું. એટલે આપણે આગળ જોઈએ ને કે ભગવાન કહે છે કે હું પહેલાં સૃષ્ટિના સર્જન પહેલાં પણ હતો. એવું નથી કે સૃષ્ટિનું સર્જન નહીં હતું ત્યારે ભગવાન નહીં હતા.
તો જ્યારે ભગવાન વિરાટ રૂપનું દર્શન કરાવે છે તો અહીંયા પ્રોપર લખે છે કે ભગવાન કૃષ્ણ એ પહેલાં પણ વિરાટ રૂપનું દર્શન તો એ કરાવે છે, પણ એ જાતે કૃષ્ણ એ નથી, વિરાટ રૂપ નથી ભગવાન. એનો અર્થ એવો નથી કે વિરાટ રૂપ જે પ્રગટ થયું એ જ શ્રી કૃષ્ણ હતા, પણ ભગવાનની ઈચ્છાથી એ વિરાટ રૂપ પ્રગટ થયું, સમજ્યા? આથી વિરાટ. અને બીજું કે એ વિરાટ રૂપ બતાવવાનું અર્જુનને કારણે હતું કે ભાઈ લોકો જ્યારે કોઈ વ્યક્તિ કળિકમાં પોતાની જાતને ભગવાન કહે કે હું ભગવાન છું, તો આપણે એને કહી શકીએ કે ભાઈ તું ભગવાન હોય તો વિરાટ રૂપ બતાવો. ભગવાને બતાવ્યું હતું, ભગવાને એટલા દિવ્ય કાર્ય કર્યા હતા ને કે આપણે જે વ્યક્તિમાં ખરેખર જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ જાણી જ જાય કે કૃષ્ણ જ ભગવાન છે. કારણ કે ભગવાન એવા એટલા દિવ્ય કાર્ય કરેલા કે કોઈ સમજી જ નહીં શકે. બધા બધી રાજસભામાં ભગવાને વિરાટ રૂપ બતાવ્યું, અને વિરાટ રૂપ તો તમે કોઈ પોતાની જાતને ભગવાન કહે, ઘણા લોકો આજે કળિયુગમાં ભગવાન કહે કે ભાઈ હું ભગવાન છું, તો બતાવો તમે ભગવાન વિરાટ રૂપ બતાવો. એટલે પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે વિરાટ રૂપ બતાવવાના કારણે અર્જુનની ઈચ્છા હતી, અને જે ભવિષ્યમાં જે પોતાની જાતને ભગવાન કહેવાય ને કેવા બતાવતું વિરાટ રૂપ. તો આ ભગવાનના દિવ્ય કાર્ય છે બધા. આથી વિરાટ રૂપ દિવ્ય વ્યોમમાં પ્રદર્શિત થનાર ભગવાનનું શાસ્ત્રરૂપ નથી, બરાબર? એટલે જેમ આપણે કીધું એમ કે આ શાશ્વત નથી. ભગવાનનું શાશ્વત રૂપ શું છે? દ્વિભૂત સ્વરૂપ, મુરલીધારી, એ ભગવાનનું શાશ્વત રૂપ છે. તે તો ભગવાનનું ભૌતિક રૂપે પ્રકટીકરણ છે. મંદિરમાંના અર્ચા વિગ્રહ અથવા પૂજન કરવા માટેનું દેવનું રૂપ પણ આ જ પ્રકારના નવા ભક્તો માટેનું પ્રગતિકરણ છે. હવે જે ભગવાનના અર્ચા વિગ્રહ છે, આપણે જોઈએ છીએ કે ભાઈ જે નવા લોકો આવે ને એ ઘણા બધા લોકો ભગવાનના અર્ચા વિગ્રહ જોઈને બહુ આનંદ પામે, લોકો એ લોકો બહુ મજા આવે. અને આપણને ઘણા લોકો કહે કે ભાઈ તમારા મંદિરમાં તો ભગવાનના બહુ સરસ વિગ્રહ છે, ભગવાનના હાર કેટલા ફાઇન છે, ભગવાનનો શણગાર કેટલો ફાઇન છે. ઘણા લોકો સ્પેશિયલ ભગવાનના વિગ્રહ જોવા માટે આવે છે, નવોદિત લોકો જે નવા નવા આવે છે. તો શા માટે કે એ લોકોને, હવે એ લોકોને તાત્કાલિક આપણે કહી દઈએ કે ભાઈ ભગવાન તો આ જે ફિલોસોફી છે ને એ લોકોને તરત ડાયજેસ્ટ નહીં થાય કે ભાઈ તું તો આ શરીર નથી, આત્મા છે, કાલે તારું મૃત્યુ થઈ જશે. આવું બધું તાત્કાલિક નહીં, નવા લોકો નહીં સમજી શકે કે ભાઈ આપણું મૃત્યુ પામીશું, આપણે 84 લાખ એની ફરીશું, પાપ કરીશ તો નર્કમાં જઈશ, આમ થાય તેમ થાય, એ બધું તાત્કાલિક નવોદિત ભક્તને નહીં કહેવાય આપણથી. પણ આવે ધીરે ધીરે, ભગવાનના દર્શન કરે એને આનંદ આવે, એમાં ભગવાનના દર્શન કરતાં 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 આનંદ આવે, અને ધીરે 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 એ ભક્તોનો સંગ કરે. પછી એને ભક્તો ધીરે ધીરે કહે કે કૃષ્ણ ખાલી અર્ચા વિગ્રહ રૂપે નથી, પણ તને જે કંઈ દ્રષ્ટિમાં દેખાય છે ને ત્યાં બધે કૃષ્ણ જ છે, એમ એ ભક્ત સમજાય. પછી દરેક જગ્યાએ યોમાં પશ્યતિ સર્વોચ્ચ સર્વોચ્ચમય પશ્યતિ, જે મને દરેક જગ્યાએ જોઈ છે અને મારામાં દરેકને જોઈ છે, સચન અમે પણ હતી, એ મારથી દૂર નથી, એ મારી પાસે છે એમ. તો ત્યારે ધીરે ધીરે આ ચેતના પછી આપણી ડેવલપ થઈ એમ. શરૂઆતમાં નવોદિત ભક્ત મંદિરમાં જ માને કે અહીંયા જ ભગવાન છે, પણ ધીરે 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 એને ખબર પડે કે આ વિશ્વરૂપ જે છે, આ બ્રહ્માંડ જે છે, એ ભગવાનની ઈચ્છાથી પ્રગટીકરણ થાય છે, એની ઈચ્છાથી જ કાર્યરત થાય છે. તો અહીંયા એવું કીધું છે કે જે નવા ભક્તો જે છે એ માટેનું, એના માટે છે અર્ચા વિગ્રહ, બરાબર? પછી પરંતુ ભૌતિક સ્પર્શ થયેલો હોવા છતાં ભગવાનમાં વિરાટ અને અર્ચા જેવા બધા જ રૂપ ભગવાન શ્રી કૃષ્ણના શાસ્ત્ર રૂપથી ભિન્ન નથી, સ્વયં ભગવાન જ છે. તો એટલે ધીરે ધીરે ખ્યાલ આવે તત્વ આજ કે ભાઈ પૃથ્વી જળ ભગવાન કહે છે કે ભૂમિ રાપનલો વાયુ ખમ મન બુદ્ધિ એવો છો અહંકાર ઇતિ મેં ભિન્ના પ્રકૃતિ અસ્તતા. હે અર્જુન, પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ ને અહંકાર એ મારી શક્તિઓ છે. તો આપણે જોઈએ છીએ બ્રહ્માંડમાં જ્યાં તમે દ્રષ્ટિ નાખો એ બધું શેનથી બનેલું છે? આ જ તત્વથી બનેલું છે, તેવીસ તત્વથી જ બનેલું છે, બરાબર? તો જ્યારે આપણે આ વસ્તુ ખબર હોય તો દરેક જગ્યાએ આપણે ભગવાનના દર્શન કરી શકીએ, દરેક જગ્યાએ કૃષ્ણના દર્શન કરી શકીએ. તો આપણે આ આદત બી પાડી જોઈએ કે આપણે દરેક ક્ષણે દરેક મોમેન્ટે કૃષ્ણ યાદ આવે, કોઈ પણ જગ્યાએ સારું કાર્ય હોય કે ખરાબ કાર્ય હોય, કે સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય, પણ આપણને કૃષ્ણ યાદ આવવો જોઈએ, આવી પ્રેક્ટિસ પાડી જોઈએ. એટલે અર્જુને બી કીધેલું કે હવે ભગવાન મને તમે સમજાવો કે હું કેવી રીતે તમને સતત યાદ કરી શકું, કેશું કેવું છું ભાવેશું, એ કેશો મને સમજાવો, હું કયા કયા ભાવમાં તમારું નિત્ય સ્મરણ કરી શકું. ત્યારે પછી ભગવાન કહે છે કે ભાઈ પાણીનો સ્વાદ ઓછું, પૃથ્વીનું ગંધ ઓછું, બહુ બધું અદ્ભુત. તો એ 10મો અધ્યાય છે, 10મો અધ્યાય બી બહુ અદ્ભુત છે, તમે વારંવાર વાંચો ને
એક સેકન્ડ બી તમે કૃષ્ણને યાદ કર્યા વગર નહીં રહી શકશો. બહુ અદભુત અધ્યાય છે. જ્યાં તમે દ્રષ્ટિ કરશો ને, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં કૃષ્ણ નથી. અને આપણો અભ્યાસ આના માટે જ છે. આપણે ભાગવતમાં વાંચીએ છીએ, ભગવિતા વાંચીએ, આપણો અભ્યાસ એટલા માટે જ કરીએ છીએ કે આપણે દરેક જગ્યાએ, ઘરે હો, બહાર હો, કોઈ પ્રસંગમાં હો કે ગમે ત્યાં હો, આધ્યાત્મિક કાર્યમાં હો કે ભૌતિક કાર્યમાં હો, કૃષ્ણ યાદ આવવા જોઈએ તમને, તો તમારું જીવન સફળ થશે. અને આ બધી લીલા જે છે, ભૌતિક ફિલોસોફી, આજે તત્વજ્ઞાન છે, એ જ આપણને સમજાવે છે કે તમે દરેક જગ્યાએ કેવી રીતે કૃષ્ણને યાદ કરી શકો. દરેક જગ્યાએ આપણે જોઈએ કે પર્વતો ભગવાને બનાવ્યા, સમુદ્ર ભગવાને બનાવ્યા, નદી ભગવાને બનાવી, વૃક્ષો ભગવાને બનાવ્યા, એની શક્તિથી કાર્યરત થયું. તો જ્યારે આપણે આ બધી વસ્તુ જોઈએ છે ને, ત્યારે આપણને યાદ આવે કે બધું ભગવાને બનાવ્યું છે. તો આવી આપણી ચેતના થઈ જશે. એકવાર પ્રભુપાદ ફોરેનમાં, લગભગ અમેરિકામાં જ, એટલે લગભગ ઊંચી બિલ્ડિંગમાં હતા ને, નીચે અગાસી પરથી નીચે રોડ જોતા હતા. તો કોઈ એક શિષ્યને એવું લાગ્યું કે પ્રભુપાદ નીચે બધી ગાડીઓને જાય છે ને, એને જોવાની મજા આવતી હશે એમ. પણ પ્રભુપાદનું ચિંતાનું હતું કે આ અહીંયાથી રથયાત્રા ક્યારે નીકળે એમ, સમજે ને, કે આટલા મહાન રોડ પરથી ભગવાનની રથયાત્રા ક્યારે નીકળે. તો એક ભક્તનું ચિંતન આવું થઈએ, ભક્તિમય ચિંતન થઈ જાય એનું. એ જ્યાં જોઈને સ્થાવર દેખે જંગમ દેખે દેખે તાર મૂર્તિ, એ સ્થાવર જંગમ જ્યાં જોઈને ત્યાં એને ભગવાન દેખાય. તો આ આપણો અભ્યાસ તો એટલો દિવ્ય અભ્યાસ છે કે આપણે ખરેખર આપણી સ્થિતિ એવી થશે ને કે ખરેખર આપણે જ્યાં જોશું ને ત્યાં ભગવાનને જોશું અને આપણું જીવન સફળ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.